મિત્રો ફ્રેન્ડ્સ તમે બધા મજામાં છો બરાબર હવે આપણે અને આગળના વિડિયોમાં શું શીખ્યા કોઈને યાદ છે કોઈ મને કહેશો વેરી ગુડ શું શીખ્યા 1 upon 2 parts 1 upon 4 parts 3 upon 4 parts બરાબર છે એની તમને ફ્રેક્શન આપ્યું હતું અને એના ઉપરથી આપણે શેપ્સમાં કલર કર્યો હવે આજના વિડિયોમાં આપણે શું શીખીશું તો જુઓ અહીંયા શું છે નીચેની ફિગરમાં કેટલા પાર્ટ આચ્છાદિત થયેલ છે તે પાર્ટ પરથી ફ્રેક્શન સ્વરૂપે લખવાનું છે એટલે કે અહીંયા બોર્ડ પર ટીચરે શેપ્સ દોરેલા છે ડ્રો કરેલા છે બરાબર છે અને એની અંદર જુઓ અમુક પાર્ટની અંદર શું છે કલર કરેલો છે કલર કરેલો છે બરાબર છે તો તમારે શું કરવાનું તેના ઉપરથી ફ્રેક્શન ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક લખવાનો છે શું લખવાનું અપૂર્ણાંક બરાબર ચલો તો જોઈએ ફર્સ્ટ નંબર બરાબર જુઓ શું છે એક રેક્ટેંગલ આપેલું છે એને કેટલા ઇક્વલ પાર્ટ છે પહેલા તો આપણે કાઉન્ટ કરી લઈએ તો જોઈએ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એન્ડ સિક્સ ટોટલ સિક્સ પાર્ટ કરેલા છે બરાબર છે તો અહીં આપણે લખીશું સિક્સ ત્યારબાદ એમાંથી જો કેટલા પાર્ટની અંદર કલર કરેલો છે તો 1 2 એન્ડ 3 તો ટોટલ 3 પાર્ટમાં કલર કરેલો છે તો જે પાર્ટમાં કલર કરેલો હોય એ ક્યાં આવશે ફ્રેન્ડ્સ ન્યુમેરેટર એટલે કે અંશમાં આવશે અને જે ઇક્વલ પાર્ટ છે સરખા ભાગ છે એ ક્યાં આવશે ડિનોમિનેટર એટલે કે છેદમાં આવશે બરાબર છે તો આને કહેવાય અંશ એટલે કે ન્યુમેરેટર અને કહેવાય છેદ એટલે કે ડિનોમિનેટર બરાબર તો ઇક્વલ પાર્ટ ક્યાં આવ્યા ડિનોમિનેટર અને જે પાર્ટમાં કલર કર્યો છે એ ક્યાં આવશે ન્યુમેરેટર અંશમાં આવશે બરાબર હવે આ શું થયું 3 upon 6 પણ જુઓ એના ભાગ પડશે 3 1 3 એન્ડ 3 2 6 થાય 3 1 3 3 2 6 હવે જુઓ અહીંયા 3 3 ઉડી જશે બરાબર તો રહ્યું શું 1 upon 2 શું રહ્યું 1 upon 2 તો આ ફિગરમાં હાફ પાર્ટની અંદર કલર કરેલા છે આપણો ફ્રેક્શન શું મળ્યો 1 upon 2 આપણો અપૂર્ણાંક શું મળશે 1 ના છેદમાં 2 હવે જુઓ નેક્સ્ટ જુઓ એક સર્કલ છે બરાબર એની અંદર કેટલા પાર્ટ કર્યા છે ઇક્વલ 1 2 3 4 ટોટલ 4 પાર્ટ છે બરાબર હવે 4 ઇક્વલ પાર્ટ ક્યાં આવશે ડિનોમિનેટરમાં બરાબર અને કેટલા પાર્ટ લીધા છે કેટલા પાર્ટમાં કલર કર્યો છે ઓન્લી 1 પાર્ટમાં બરાબર તો આપણો ફ્રેક્શન મળ્યો 1 upon 4 ચલો નેક્સ્ટ થર્ડ જુઓ ટોટલ કેટલા પાર્ટ છે કાઉન્ટિંગ કરીશું 1 2 3 4 5 6 6 ઇક્વલ પાર્ટ ક્યાં આવશે ડિનોમિનેટરમાં ઓકે તો આપણે લખીશું અહીંયા 6 એન્ડ કેટલા પાર્ટની અંદર કલર કર્યો છે તો 1 2 3 તો 3 ક્યાં આવશે ન્યુમેરેટરમાં તો આપણો અપૂર્ણાંક મળ્યો 3 upon 6 હવે એના પાર્ટ પર એના ભાગ પાડીએ અવયવ પાડીએ 3 1 3 એન્ડ 3 2 6 3 જશે 3 જશે 1 upon 2 તો આપણો અપૂર્ણાંક મળ્યો 1 upon 2 ચલો જુઓ નેક્સ્ટ ટોટલ ફિગરમાં કેટલા પાર્ટ છે તો 1 2 3 4 5 ટોટલ કેટલા પાર્ટ છે 5 પાર્ટ ફરી કાઉન્ટિંગ કરીએ 1 2 3 4 એન્ડ 5 ટોટલ 5 પાર્ટ છે એમાંથી કેટલા પાર્ટમાં કલર કર્યો છે ફ્રેન્ડ્સ 1 પાર્ટમાં તો અહીંયા આવશે 1 હવે જુઓ આના અવયવ પડશે નહીં એટલે આપણો ફ્રેક્શન મળ્યો 1 upon 5 ચલો 5 જુઓ એક રેક્ટેંગલ આપ્યું છે એના કેટલા ઇક્વલ પાર્ટ છે 1 2 3 4 5 6 7 8 ટોટલ 8 પાર્ટ છે બરાબર એક ઇક્વલ પાર્ટ છે તો ઇક્વલ પાર્ટ ક્યાં આવે ડિનોમિનેટરમાં બરાબર અને કેટલા પાર્ટમાં કલર કર્યો છે 1 2 3 4 5 6
2 ના ટેબલ્સ માં પણ 1 આવશે. તો ચલો જોઈએ 2 3 6 એન્ડ 2 4 8 થાય ને 2 3 6 એન્ડ 2 4 8 આ શું કર્યું આપણે એના અવયવ પાડ્યા બરાબર. હવે જે સરખા સરખા નંબર હોય એને ઉડાવી દેવાના તો 2 જશે અહીંયા પણ 2 જશે રહ્યા કેટલા 3/4 તો આપણો ફ્રેક્શન મળ્યો 3/4. હવે જુઓ આ જે 6 નંબર છે ને એ તમારે HW કરવાનું છે. તમારી નોટબુકમાં તમારે પહેલા ઇક્વલ પાર્ટ કાઉન્ટ કરવાના, ત્યારબાદ જેટલા પાર્ટમાં કલર કર્યો છે એ પાર્ટ લેવાનો, જો અવયવ પડતા હોય તો પાડવાના અને એને ઉડાવવાના. બરાબર છે? ઓકે ચલો તો હવે આપણે આગળ જોઈએ. ફિગર એન્ડ ફ્રેક્શન સ્વરૂપે દર્શાવો, એડિશન એન્ડ સબટ્રેક્શન કરો અને બ્લેન્ક્સ માં ફિગર ડ્રો કરો. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા તમને ફિગર ડ્રો કરી છે, બરાબર છે? એના પરથી આપણે શું કરવાનું છે, ફ્રેક્શન લખવાના છે, અપૂર્ણાંક લખવાના છે અને ત્યારબાદ એનું એડિશન અથવા સબટ્રેક્શન કરી શું કરવાનું, બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે અને નવી ફરી ફિગર ડ્રો કરવાની છે, ફરી પાછી આકૃતિ દોરવાની છે. ચલો તો જોઈએ ફર્સ્ટ ફિગરમાં શું છે. જુઓ આપણે અહીંયા એક રેક્ટેંગલ આપ્યું છે, બરાબર? એના કેટલા પાર્ટ કર્યા છે તો 1 2 3 4, ટોટલ 4th પાર્ટ કર્યા છે. અહીંયા શું છે, પ્લસ એડિશનની સિમ્બોલ છે. ત્યારબાદ સેકન્ડમાં જુઓ ત્યાં પણ કેટલા પાર્ટ છે, 1 2 3 4, એને એમાં પણ 1 પાર્ટમાં કલર કરેલો છે. એન્ડ ત્યારબાદ અહીંયા આપણે નવી ફિગર ડ્રો કરવાની છે, એટલે આ બે ફિગર પરથી આપણે શું કરવાનું, ફ્રેક્શન અપૂર્ણાંક લખવાનું છે અને એનું એડિશન કરી નવી ફિગર ડ્રો કરવાની છે. જુઓ તો પહેલું શું છે, 1/4 પાર્ટ છે. જો ઇક્વલ પાર્ટ કેટલા છે, 1 2 3 4, તો ઇક્વલ પાર્ટ ક્યાં આવશે, ડિનોમિનેટરમાં. એન્ડ કેટલા પાર્ટ કેટલા છે, 1, તો 1/4 થાય ફર્સ્ટ ફિગરના. સિમ્બોલ જો સેનો છે, એડિશનનું, અહીંયા એડિશનનો સિમ્બોલ કરો. ત્યારબાદ કેટલા છે તો જુઓ, 1 2 3 4, ફોર્થ પાર્ટ માંથી કેટલા પાર્ટ લીધા, 1 પાર્ટ. હવે જુઓ ટીચરે તમને શીખવાડ્યું હતું, સમજ છે કે અને વિષમ છે, બંનેના છેદ કેવા છે, બંનેના ડિનોમિનેટર કેવા છે, ઇક્વલ સરખા છે, બરાબર છે? તો એને શું કહેવાશે, સમછેદી કહેવાશે. તો 4/4 લખવાના, બરાબર. આ બેનો એડિશન થશે નહીં, ડિનોમિનેટરનો એડિશન કરવાનો નથી, એટલે 4/4 જ લખવાના રહેશે. પણ જે ન્યુમેરેટર છે ઉપર અંશ, એનો આપણે એડિશન કરશું. તો 1+1 કેટલા થશે, 2, બરાબર. 1+1 કેટલા થશે, 2. તો આપણો ફ્રેક્શન આવ્યો 2/4. શું આવ્યું, 2/4. જુઓ તો શું, કેટલા ભાગમાં અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીશું, બરાબર. ટોટલ કેટલા પાર્ટ છે, 4 પાર્ટ. 4 પાર્ટ કમ્પ્લીટ કર્યા, એમાંથી કેટલા ભાગની અંદર આપણે કલર કરવાનો છે, 2 પાર્ટ. તો આપણે 2 પાર્ટમાં કલર કરીએ, જુઓ થઈ ગઈ. શું કર્યું, 1/4 + 1/4, બરાબર છે? એટલે થશે 2/4. તો 4 ઇક્વલ પાર્ટ કર્યા એન્ડ 2 પાર્ટની અંદર આપણે કલર કર્યો. તો જો આપણે અહીંયા એડિશન પણ કર્યો અને ફિગર ડ્રો પણ કર્યો, એ જ રીતે નેક્સ્ટ નંબર શું છે. જુઓ ટોટલ કેટલા પાર્ટ છે, 1 2 3 4, તો અહીંયા આવશે 1/4, બરાબર. હવે વચ્ચે બ્લેન્ક છે અને તમને આન્સર આપી દીધો છે. જુઓ શું છે, ટોટલ આન્સર આપી દીધો છે અને વચ્ચે તો બ્લેન્ક છે. તો બ્લેન્કમાં શું કરશું, તો જુઓ અહીંયા 1 2 3 4, ફોર્થ પાર્ટ કમ્પ્લીટ છે અને એમાંથી ફોર્થ પાર્ટમાં કલર કરેલો છે,
બરાબર તો શું થશે જો અહીં આપણે ફિગર ડ્રો કરીએ ટોટલ ફોર્થ પાર્ટ કરીએ 1 2 3 4 હવે એમાંથી એક પાર્ટમાં તો કલર કરેલો છે અને આપણે ટોટલ બોક્સમાં કલર કરવાનો રહેશે તો કેટલા ભાગની અંદર કલર કરવાનો રહેવો અહીંયા અહીંયા વન તો છે તો અહીંયા કેટલા ભાગમાં કરશો તો ટોટલ બોક્સમાં થશે રાઈટ 3 પાર્ટ્સમાં તો આપણે અહીંયા કરીશું 3 પાર્ટ્સમાં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય.